આ વાયરસનો મામલો સામે આવ્યો હતો તેથી તેને નિપાહ વાયરસ નામ આપવામાં આવ્યું છે નિપા વાયરસને નિપા વાયરસ એન્સેફાલાઇટીસ પણ કહે છે સૌ પ્રથમ તેની અસર સુવર એટલે કે ભૂંડમાં જોવા મળી હતી આ ઉપરાંત નિપા વાયરસનો ચેપ ચામાચીડિયા બિલાડી કૂતરા બકરી ઘોડા અને મનુષ્યમાં પણ જોવા મળી શકે છે ભૂંડ પાલકોને આ બીમારી થઈ શકે છે આ વાયરસનો ચેપ ટેરોપસ જીનસ નામના ચામચિડિયા જેને ફ્રૂટ બેટ કહે છે એના દ્વારા ફેલાય છે આ ચામચીડિયા એટલે કે ફ્રૂટ બેટ જંગલમાં ફળ ખાય છે આ ચામચિડિયા જે છે એ ફ્રૂટ ખાતા હોય એને ફ્રૂટ બેટ કહે છે આ ચામચિડિયાની મળ અને મૂત્રમાં નીપા વાયરસ હોય છે ચામાચિડિયા દ્વારા ખાધેલું ચેપી ફળ બજારમાં વેચાય તો માનવીમાં આ ચેપ ફેલાય છે આ વાયરસનો ચેપ મોટે ભાગે મે અને ડિસેમ્બરમાં જોવા મળે છે WHO ના મત મુજબ નીપા વાયરસ એક નવી ઉભરતી બીમારી છે WHO એ આ બીમારીને સૌથી વધુ જીવલેણ દસ બીમારીઓમાં ગણેલ છે આ બીમારીમાં સિત્તેર ટકા મૃત્યુ થવાના કિસ્સા જોવા મળેલ છે બે હજાર ચારમાં આ વાયરસને કારણે બાંગ્લાદેશ ખૂબ પ્રભાવિત થયું હતું બે હજાર એક અને બે હજાર સાતમાં આ વાયરસની અસર પશ્ચિમ બંગાળમાં જોવા મળી હતી બે હજાર અઢારમાં આ વાયરસની અસર કેરળમાં જોવા મળી નિપા વાયરસના લક્ષણો મનુષ્યોમાં નિપા વાયરસ એન્સેફલાઇટિસ સાથે જોડાયેલ છે જેને કારણે મગજમાં બળતરા થાય છે ઊંઘ ન આવી તાવ આવવો માથાનો દુખાવો થવો ચક્કર આવવા માનસિક ભ્રમ થવો યાદશક્તિ જતી રહેવી ચોવીસ થી અડતાલીસ કલાકમાં જો ચેપનો પ્રભાવ વધી જાય તો માણસ કોમામાં જઈ શકે છે અને મૃત્યુ પણ થઈ શકે છે કેટલાક કેસમાં રોગીને શ્વાસની સમસ્યાનો સામનો કરવો પડે છે વાયરસની સારવાર મનુષ્યો અને જાનવરોમાં આ ચેપ લાગ્યા પછી ઉપચાર માટે કોઈ દવા કે રસી શોધાયેલ નથી મનુષ્યમાં નીપા વાયરસનો ચેપ લાગ્યા પછી દર્દીને સાજા કરવાની એકમાત્ર રીત છે દર્દીની યોગ્ય દેખરેખ રાખવી નીપા વાયરસના ચેપથી કેવી રીતે બચશો આ વાયરસ પ્રાણીઓમાંથી પ્રાણી પ્રાણીઓમાંથી મનુષ્ય અને મનુષ્યમાંથી મનુષ્યમાં ફેલાય છે આ વાયરસથી બચવા ચેપી પ્રાણી અને મનુષ્યથી દૂર રહો સ્વાસ્થ્ય કર્મચારીઓને હોસ્પિટલમાં નિપા વાયરસથી બચવા માટે સંક્રમિત દર્દીઓની દેખરેખ રાખતી વખતે કે પ્રયોગશાળાના નમૂના લેતી વખતે યોગ્ય પ્રમાણિત માસ્ક પહેરવા જોઈએ બીમાર ભૂંડ ચામાચીડિયા અને ચેપી મનુષ્યથી દૂર રહેવું જોઈએ રોગનો ફેલાવો જણાય ત્યારે ફળ ન ખાવા અને પક્ષીઓના ખાધેલા ફળ તો ન જ ખાવા જોઈએ ખાસ કરીને ખજૂર ખાવાનું ટાળવું જોઈએ જો તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો જો તમારે આવા વધુને વધુ વિડીયો જોઈતા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં